પ્રફુલ્લ માસી કેમ? લા મને નથી ખબર, તને કેટલી વાર કીધું મેં. માસા શું કરે? લા માસા ને કોઈ ઓળખતો ને? માસા હમણાં કહું ગયા નહીં, કહું નહીં ગયા. ગાડી એક અત્યારે આવી ગાય. પ્રફુલ્લ માસી ને ફોન કરતો ગમે એમ બોલે માસી ને. હાય મામુ લવર્સ, આ વિડિયો છેલ્લે સુધી જોજો, કારણ કે તમારા માટે એક જબરદસ્ત ઓફર લઈને આવી ચૂક્યો છું. યસ, ડબલ ધમાકા, જેમાં તમે જીતી શકો છો 1 રૂપિયામાં બ્રાન્ડ ન્યુ આઈફોન અને બીજી એવી ઓફર કે જેમાં હારવાનું કોઈ નામ જ નથી, ને જીત્યા તો મળશે ઘણા બધા પ્રાઇઝ. એક નહીં, બે નહીં, 20 ટીમો સુધી 100% રિફંડ મની. અને એટલે તો કહેવાય છે, હાર કે જીતને વાલે કો બાઝીગર કહેતે હૈ. ખતમ, બાય બાય, ટાટા, ગુડ બાય, ગયા. બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે મેચ છે, તો ડિસ્ક્રિપ્શનમાં આપેલ માય ઇલેવન સર્કલ ની લિંક પરથી એપ ડાઉનલોડ કરો અને તમારી ટીમ બનાવો અને જોઈન કરો મેગા કોન્ટેસ્ટ અને તમને મળશે બાઝીગર ઓફર. પછી ભલે એક ટીમ બનાવો કે 20, અને જો હાર્યા તો પૂરેપૂરી જોઈનિંગ ફી તમને પરત મળી જશે, અને જો મેગા કોન્ટેસ્ટમાં જીત્યા તો મળશે 1 કરોડ રૂપિયા. તો છે ને જબરદસ્ત ઓફર. આ બંને ઓફર 15 એપ્રિલના મેચ માટે જ છે, અને એ પણ ફક્ત મારા સબસ્ક્રાઈબર્સ માટે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક થી એ ઓફર એક્ટિવ થશે, તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને મારો પ્રોમો કોડ MECNEW એટલે કે મેક ન્યુ થી ડિપોઝિટ કરતા જ 20% એક્સ્ટ્રા કેશ મળશે. મેં તો મારી ટીમ બનાવી લીધી છે, બીકોઝ આઈ ટ્રસ્ટ માય ઇલેવન સર્કલ. અને હવે તો માય ઇલેવન સર્કલ IPL ના ઓફિશિયલ સ્પોન્સર છે. તો ચાલો હવે પ્રેન્ક નિહાળીએ, પણ આ ઓફરનો લાભ લેજો તમે. હું કીધું ભાઈ ડોક્ટરે એ થઈ ગયા, ઘરે જઈને વાત કરું, થોડોક ખે થઈ જાય, થોડોક વાંધો હે થઈ જાય, દવા 2-3 મહિના આજે કોર્સ ચાલુ રાખવાનો. તમે મને બેહેડો ગાડીમાં વાતે. હવે તમે પૂછો કે તમે કોણ હો? મોટા ભાઈ ગાડી હલાવ ભાઈ. તો ભાઈ તમે ગાડી હાકી દેમ કરો. અરે મને નથી આવડતી, મને નથી આવડતી. હું આવડે તો તમે એમ નહીં, તમે મારી ગાડીમાં શું કરો? ઉતરો ભાઈ મારી ગાડીમાંથી. અરે ભગવાન તમે જ મને ગાડી દે. અરે મે બે હીરો કોણ ઓળખી થાશે તારા? ભાઈ બંધ. અરે ભાઈ બંધ હે, તમે મને બે ન તમે એમ કે ઉતરો એટલે એ તો કે તમે બેસાડો, મે ક્યાં બેસાડો એને? અરે બે હીરો એટલે આગળ બે. અરે ઉતરો ભાઈ ગાડી માં, ઉતરો મારી. એમ નો આલે ભાઈ, તમે બે આર દીધો એમ કે ઉતરો વાતે. અરે હું વાત કરું, તમે 2 મિનિટ શાંત રહો. મારો ભાઈ બંધ હે, એના આગળ કામ હે, એટલે મે એને બોલાવ્યો. તો આપણે હમણાં વાત નું કરી અહીંયા. અલા ભાઈ તમે ગાડી હાકી લ્યો, ઓલો ચોર છે ઈ ચોરી કરે છે ઈ કીધું. અરે ના ના ના, ઈ બીજો ઈ આ ચોર. તમે કેને કે હું ચોર તમને દેખાડું? અરે મોટા ભાઈ તમે શાંતિ રાખો ને, 2 મિનિટ તમે સમજો. એટલે મને ડ્રોલ માં કીધું કે ઓલો ચોરી કરે, ચોર છે ઈ કીધું. હા. અલે ભાઈ ચોર તમે. અરે પાણી અહીંયા ચોરી નથી કરતો. હું ચોર તમને દેખાડું ભાઈ, તમે સમજો ને, થોડું પ્રોબ્લેમ હે ભાઈ. એટલે કોને પ્રોબ્લેમ છે? અરે પણ હું એમ નથી કેતો. તમે ભાઈ આ ચોર ચોરી બોરી કરતા તી મારી ગાડી માંથી ઉતરો. તે અને સમજે તો હવે. અરે નથી નથી ભાઈ, તમે આપણ તમે ગાડી માં 2 કિલોમીટર પછી કે ઉતરો એમ થોડું હાલે ભાઈ. 2 મિનિટ હું બધું કરી દઉં શાંતિ, તમે સમજો ને, તમે સમજો ને, તમે સમજો કે હું સમજે તાને સમજાવી દઉં. ભાઈ બન છે ને? હા ભાઈ બન.
ડોક્ટર સાહેબ બોલો, મારા પૈસા કઈ ગયો, મારા પૈસા નથી દેતો ડોક્ટર સાહેબ. અરે ભગવાન નું ડોક્ટર સાહેબ, મારા પૈસા કઈ ગયો. મારો ભાઈ બંધે, ભાઈ બંધે મારો. તમારે કે નઈ યાર ભાઈ, આને ડોક્ટર નથી, ડોક્ટર આપડે મળી આવ્યા ને. તો આ કોણ છે ભાઈ? મારો ભાઈ બંધે ભેગો એને લીધો હે. કોણનો ચોર છે ઈ? હા હા હા, ચોર. એટલે તો આને આમ ને હું ચોર દેખાઉં? અરે પણ તમે પણ નથી ભાઈ, હું ચોર બસ. તમે ડોક્ટર સાહેબ, એટલે આને આમ ને સમજવાનું હોય, આને સમજવાનું હોય ધડ નો. આ તો એને સમજાય તારી ભાષા માં, સમજો ને, બીજે રપ ના કરે. હા પણ ભાઈ, ડોક્ટર સાહેબ નથી, મારો ભાઈ બંધે. ઓલી વાત માં બેઈને એમ કહી દે, હું ઓળખતો નથી કોને. ઓલી વાત કરી ને ચોરી ની, હા ઈ એને ભાગવું. ડોક્ટર સાહેબ નથી ના, એને ભાગવું હોય ને કોઈ ગોતે નહીં ને, એટલે ભાગે ભેગો. મને ખરેખર યાર, તું મને દવા લેવા લઈ જાય ને પાછો અહીંયા. હા આપણે હમણાં જાહી અત્યારે પેલા રાજકોટ, આમ જો નિરાતે ગાડી હલાવું બરોબર ને, સ્પીડ વધારતો નહીં. સ્પીડ વધારી દે તો વળી ભટકાડી દે બીજાના મગજ છટકાવ. અત્યારે પ્રફુલ, આ ભાઈ કોણ? લા ભાઈ, હું પ્રફુલ નથી. આ ભાઈ કેટલા વાગે તું? લા આને આમને પ્રફુલ ભાઈ, હવે આપણે સાંભળ પ્રફુલ, આપણે ધ્રોલ ગયા હતા હે, અહીંયા ડોક્ટરે શું કીધું મને? કોણ છે બચ્ચે બોલે? એ મને થોડી ખબર કોણ છે. આ જોઈ લે આપડા બેય નો ફોટો. પ્રફુલ ભાઈ પર મારો ફોટો છે. અરે હું તારો ભાઈ, હું આ ભાઈ નથી. કોણ છે પ્રફુલ? પ્રફુલ કોણ છે? હું તારો ભાઈ, આ ભાઈ બંધે મારો. વાતી બે હે. બોલો તારો ભાઈ બંધ ચોર તો યા છે? અરે ઈ હું નઈ, આ ચોર હે. એલા તો આને સમજાય તો મારો ભાઈ ગાડી એ કચ્યા રાઈ બીજી લાફ મેં કચ્યા. મારા લાફ નથી કીધું મને કે ડોક્ટરે શું કીધું? અરે મને ડોક્ટરે શું કીધું મને નથી ખબર. ડોક્ટર તને હું કીધું ને? ડોક્ટરે તમે શું બેસો ભાઈ? અરે ભાઈ હું તારો ભાઈ, હું આ સમજે યાર. એલા પ્રફુલ હું નથી કીધું ને કેટલી વાર દાવાનું બોલો. ગાડી એ કાટવી ને તો ગાડી લે ભાઈ. તું ગાડી એ કે ભાઈ, મને ગોળી દઈ દે ને એક, મને બરું માથું દુખે. એ તો ડોક્ટર ને ફોન કરી પૂછી દે કે ઘરે લઈ લઉં પ્રફુલ ગાડી. અરે ઈ પ્રફુલ નથી ભાઈ, તું ગાડી લાવ, હું તને બધું ઘરે પહોંચી જા. કેટલી વાર મેં કીધું તને, બધું સમજાવી દઉં. તું ગાડી આગળ ને મારે રાજકોટ પહોંચાડે ખાયેગા. મારે કઈ બીજી લપ નથી કરવી ભાઈ, તમને થોડીક વાર સમજો યાર. એલા સમજાવવાનું લિમિટ હોય ને, હમણાં સમજાવી દઉં. કઈ નહીં એટલે લપ નો હોય નથી એમાં તો તું બીજાને ગાંડા કરીશ, મને ગાંડો કરી ભેગો. રેનિસ બોલતા નથી શીખો? રેનિસ તો રહેવા દે મારો ભાઈ, નકમ ગાડી ને. રેનિસ પેન્ટ માં પીપી કરે, આ તો જો નથી આવડતી તો તને શું આવડે? અરે પણ મને ગાડી નથી આવડતી મોટભાઈ. પ્રફુલા ઓલો મારો ભાઈ બંધ ચોરી કરી ભાઈ રાખવી તો ગાડી કઈ નો લાભ કરે રસ્તા માં. થોડીક વાર ખાલી તમે પ્રેમ થી કયો કે હા હું રેની છું, એમ પ્રેમ થી જે કે ને માની જાવ. હા હું રેડી સવાઈ લાવ ગાડી. લોલીપોપ ખાવી તમે? હા હું ખાય ગાડી. હે તમે હા ગાડી ખાય. લોલીપોપ ખાવી? હા પણ હું ખાય ગાડી. હા લોલીપોપ ખા, આપણે બે ખાઈ હાલ. રેની ગાડી ગાડી એક રસ્તા માં ખાય ને ગાડી એક માં રાત કો આપણે બે ખાઈ નીરે દે ભાઈ. ઈ નઈ ખાય, નઈ ખાય, હમણાં દૂધ પીધું એટલે નઈ ખાય. હા ગાડી દૂધ પીધું તો રેનીસ? હા ગાડી એક નઈ દૂધ પીધું, હમણાં પેટ ભરાયેલું. હાલો હોઈ જા, હોઈ જા, હોઈ જા. લા ભાઈ મારે નથી હોતું. રેની સુઈ જા થોડી વાર, હોઈ જા. ચૂપચાપ રેવા દેજે, બાકી હે ને હું ઇન્જેક્શન આપી દઈશ પછી નો કેતો. રાજકોટ ઉતરું તમારે? હા રાજકોટ દેવ 40 રૂપિયા.
હજી રાજકોટ આવે પછી તને પૈસા 40 રૂપિયા દેવ ને મને દઈ દો દઈ દો ના પહેલા દઈ દો અત્યારે શું કરો તમારે ક્યાં ઉતરવું કોને તમારે અરે ભાઈ હું ભેગો હું તારી તમારે ક્યાં રાજકોટ જ ઉતરવું ને હા રાજકોટ ઉતરવું રાજકોટ ઉતરવું 40 રૂપિયા દો હા હું આપી દઈશ હું આપી દઈશ 40 રૂપિયા દો અરે ભાઈ ઉતારો ભાઈ મારે સીએનજી ભરાવવું છે અરે ભાઈ આને કેવું પૈસા દે ને તો ગાડી નહીં હલાવો દવાખાને કોણ લઈ ગયું અરે હું કઈ હું તો પાટામાં ગાડી હલાવ હું દવાખાને લઈ ગયો દવાખાને હું તને લઈ ગયો અરે હું પાટામાં અરે 20 વર્ષથી પાટામાં ગાડી હલાવ પૈસા દે બાપુ મને કોને કીધું આને મને વાત કરી તમે બે ખોટું ન બોલે યાર 50 રૂપિયા તમારે બે ભેગા જવું એવું ન કયો એલા ભાઈ આ પેસેન્જર એને બોલાવ્યો હું બેઠો તો તમારી પાસે છૂટા નથી તમારી પાસે હોય ને ખાલી 2 મિનિટ હું તમારી યાર સમજી લઈશ હું તમને આપી દઈશ અત્યારે આપો ને હું નીકળી ગયા રેડી 50 મારો મગજ કામ નથી સમજાવો તમે થોડુંક કઈક તો અમને ભાઈ ગાંડો થઈ ગયો તારો ભાઈ કયું ને બે નહીં મને તમે એક વસ્તુ કયો આ તમારા બે ના મને તમે 50-50 આપ્યા હા હે તો આ 50 જણે આપ્યા તો એ ભાઈ કે રાજકોટ પોગાય પૈસા આવી ગયા ને અરે તું કારો કોને દિયો આ 20 વર્ષ પાટામાં હલાવું ભાઈ હમણાં હમણાં મજા નહીં આવે કઈ આ ડૂરું થઈ જાય આપડા વિપુલો 12મા ભણતો છોકરો પુનિત હું વિપુલ નથી એ તો જો ભાઈ વિપુલ નથી હું સાંભળતો ખરો એટલે પુનિત નતો કયો પુનિત આપણો ભેગો ભણતો 12મા લા ભાઈ હવે આને સમજાય ને તું અરે આ ઈ નથી હવે જોતો ખરા એટલે તારે મગજ એકે નથી મને કેને ખાલી તમે ભાઈ ડોઢા ન બનો અમને બેને વાત કરવા દો સાંભળ ડોઢો નથી તારો ભાઈ હે હવે હે તારો ભાઈ એ કોણ આ પાછળ બેઠો ઈ કોણે કીધું આ પા પૂછી જોય ને તો હે હા તારે તો ગમે આવે મારા ભાઈ તું યાર વિપુલ યાર હજી સ્કૂલ માં તો એવો જ છો યાર તું રાજકોટ ના લો સેના પૈસા રાજકોટ જવાના આ દીધા તો ખરી હાથમાં હું અરે બીજા પેસેન્જર દઈ ગયા તમે પણ યાર એ પડદરી ઉતરા થઈ દઈ ગયા પૈસા એટલે આને અમને પૈસા મેં દીધા હો તું હવે એમ કે પૈસા લઈ બીજી વખત કે પૈસા લાભ કરશે આપ દીધી છે ને હાલા આપોને પણ હવે એમ કે ધોરા દીવાલે કઈ હું ઉપાવી દઈશ હાલ આપ વાંધો નહીં મેં પૈસા દીધા હે ભાઈ તો હમ દે જાવ અરે પૈસા દિયો ભાઈ નહીં તો ઉતરી જાવ અહીંયા પણ આ થોડો વાળા પૈસા દે રાજકોટ અરે એ તું કોણ વચ્ચે બોલવા વાળો તારો ભાઈ હું અરે હું પચા દે તું હાલ અરે આ દીધા તારા અરે તમારા હવે ઈ 3 પેસેન્જર કોઈક દઈને ગયા હવે અમારા બેસી ભાઈ કોઈ પૈસા દીધા 150 રૂપિયા રાજકોટ પગાય બતાવ ક્યાં દીધા મને કેવા પૂછ દે
તને ઉતરવું તું ઉતરી અડધા કિલોમીટર ગાડી ઉતરી થોડું કઈ હાલે પૈસા મેં દીધા ધોરાજી કઈ હાલે તમે ગાડી લાવો ગાડી પૈસા માં ધંધો તમે વચ્ચે ન બોલો પૈસા પૈસા દીધા 150 રૂપિયા કેટલા તમારા થોડી પૈસા દો ને યાર પૈસા કાઢો ઉતરી જાવ ભાઈ હું કઈ ઉતરી જાવ ગાડીમાં કોણ તમને દઈ ગયું બીજા પેસેન્જરે દીધા કઈ હું મારી આ ફેરામાં ગાડી આલે તો આને સમજાઈ ને હવે ભાઈ હું કહું કે પૈસા આપી દે તો હમણાં ગાડી હલાવશે તો હમતતા નથી આ ગાડી કાનું પૈસા આપો એટલે કા બે ઝઘડો તમે ઈ અમારી વાતો આલે ભાઈ હાલને હલાવ ને ભાઈ કાં ઝઘડે તમારી આવે ભાઈ તમે બે ભાઈ હો તમે બે મારી આ ઝઘડો મને ગાંડો કર્યો અત્યારે હે પૈસા મેં દીધા 150 રૂપિયા કહું તો તમે મને પૈસા નથી તમે ક્યાંથી બેઠા તમે ક્યાંથી બેઠા ભગવાન તે બે હૈરા હે તો 150 કેમ દીધા તમે અરે 150 નો હોય બાપુ 30-40 રૂપિયા હોય 150 નો હોય છૂટા હે હું બોલ તને એટલે આને હમને તો હવે હા પણ હલાવે હે ને હલાવા દો હલાવાની ક્યાં પેલા પૈસા લઈને આવે એમ ક્યાં એટલે નથી દીધા 150 પણ એટલા થોડી દેવાના યાર તમારી પાસે વધી ગયા પૈસા તો બરોબર છે ભૂલથી તમે બોલા માણસ યાર ભૂલથી આવી ગયા ભૂલથી દઈ દીધા હોય છે ને તમે મગજ કામ નથી કરતો એમ કયો હે તમારો મગજ કામ નથી કરતો તમારે કેમ દોડ ઉતરવાનું હે એલા રાજકોટ ઉતરવાનું તને કેટલી વાર કીધું મે આ દરવાજો બંધ કરો લાઈટ ચાલુ હે દરવાજો નથી બંધ અરે ચાલુ ગાડીએ ક્યાં ઉતરો તમે યાર એલા ભાઈ આને સમજાઈ તો હવે અત્યારે તો પછી ચાલુ ગાડીએ ક્યાં દરવાજા ખોલો યાર તમે ખોલાય ને આમ કે ખોલી દેવે તો ચાલુ ગાડીએ થોડી ઉતરવાનું હે તા ભાઈ સટકી કે શું કરું પણ તમે ચાલુ ગાડી ઉપર હવે ઉતરો તમારે ઉતરવું હોય તો હવે ને સુતર જા ગાડી ઉતરો હાલો રાજકોટ માં માધાપર ચોકડી તો પણ અહિયાં શું ઉતરવાની જરૂર હતી તમારે દરવાજો બંધ હતો બસ તો બંધ જ તો દરવાજો હોય હવે તો ખોલવાનું થોડી હોય દરવાજો કઈ ચાલુ ગાડી એટલે તો આને સમજાય ને હવે પણ તમે મને હું કયો યાર તમે હરી ફરીને તમે મને કયો હું બોલું હું ને હું સમજાવું ને ક્યાં રહેવાનું તમારે રાજકોટ માધાપર ચોકડી તમને રાખું તો ક્યાં રહેવાનું તમારે આપણે આયરે જ રહી એક ઘર માં રહી કોણ છે આપણે લાઈ તારો ભાઈ તમારી બહેને સટકી ગયો કહો એનો ભાઈ આયરે રહી આયરે હોસ્પિટલે ગયા હતા કોણ તમને લઈને એલા તો આને સમજાય ને હવે ભાઈ અરે ભાઈ તો હું ઈ જ કહું હોસ્પિટલ લઈને ગયા હતા આપણે આ ભાઈ તને લઈને ગયા હતા મારી વાત સાંભળો તમને મજા ન હોય તો થોડી વાર હોઈ જાવ એસી વેસી પાસ કરી નાખું લા મને મજા હે તને મજા નથી એમ કહી દે કોને મને હા તને તો આ મસ્ત ગાડી લાવ તમે હોઈ જાવ તમારું મગજ બરોબર કામ નથી કરતું એટલે આને સમજાય ને મારો મગજ કામ કરે તમે હે ને એની વાતમાં ન આવો તમે હોઈ જાઓ હું તમને તમને સાચું કહું સમજો પણ એ ભાઈ ને કાઈ નથી આ નથી પણ કાઈ તો ગાડી એક તો ગાડી એક માર નથી હોય તો હોઈ જા ગાડી એક રાજકોટ કાય કા પવે અરે તું હું કામ ડિસ્ટર્બ કરા બીમાર માણા ને પણ હું કાઈ નથી બોલતો તમે બે હર બીમાર માણા ગાડી એક ને મને કાઈ નથી તો તમે ખાતા જાવ પતલા થઈ ગયા હાવ એલા ભાઈ હું પતલો થઈ ગયો તને કાઈ વાંધો હે ગાડી એક ગાડી એક એલા ગાડી એક તો ગાડી આકી લે આ છે આ ખૂટ આ ખેત તો ખુરશી ખેતો છે પાછળ આ ખુરશી અહીંયા થી કેચ આમ આ પાછળ કેચ પાછળ કોને કીધું તું કરવાનું તમને પાછળ મહેનત કરી તમે આ છે યાર પાછળ કરી નાખો જો સીટ યાર સરખા બેહો નહીં તો ઉતરી જાવ નો મજા આવતી હોય તો ગાડી આઈ ને તો હવે સીટ તારી કઈ ગઈ ને કહો ને ગાડી હાઈક એટલે ચા પાણી પીવા ક્યાં
જામનગર થી પ્રફુલ માસી ના છોકરો છે ને? અલા હું કોઈ નો છોકરો નથી, તું આ શું કરે તને શું ખબર છે? તો પણ ઈ માનશે નહી ને, તમે માનશો ને તો મારે તો એને મનાડવો ને, તો ઈ કે ભાષા મને સમજાવી દે અત્યારે. પ્રફુલ્લા માસી ફોન કરતો ગમે બોલે માસી ને? ના અત્યારે બીક મને ખબર તું નથી બીતો પ્રફુલ્લા માસી થી માસા થી તો કોઈને ઓળખતો નતો. ગાડી ગાડી તારા મગજ સરકી ગાય ગાય રાજકોટ પોગાય મને તો મગજ ક્યાં મારો ત્યાં સટકાવસ ભાઈ. જલ્દી એવા પોગાડી દે ગાડી હલાવી દે પણ એને નો દેવાય. તારી સમજાવું હું ને? લા તું ગાડી એકને તને કેટલી વાર કીધું? તું કરો કેને જઈશ? આપડો ડ્રાઈવર રામુ નથી હવે, આપડો ડ્રાઈવર નથી આ. તું કારો એટલે કઈ હું કઈ હો તું હાલ મને કે તો નોકરી કાઢી મૂકી છો તને? એલા નોકરી હમણાં કહું ન્યા કે હું નોકરી નથી કરતો, તમે કે તું કાઢી નાખી. હા તો ઉતર કાઢી માંથી ઉતર, નીચે ઉતર. અરે આ ભાઈ પૈસા દીધા, પૈસા દીધા, પૈસા ના પૈસા દીધા. અરે આ ગાય ગાડી કઈ પાટા ની ગાડી ધોડી એ કઈ. એય ભાઈ ઉતરો. અરે ભાઈ નીચે ઉતરો. હું સમજાવું ભાઈ, હું સમજાવું. તો સમજાઈને તારે ભાષા ના કા મજા આવે. પૈસા દીધા હે રાજકોટ પોગવાના એને? તો સેના પૈસા દે? કઈ આપણે ભીખ માંગીએ કઈ પૈસા દે? અરે ના યાર, ઓલો ચોર હે મારો ભાઈબંધ ચોર. અરે ઓલું એને યાદ આવ્યું. એ ચોર, એ મારા ભાઈ ને મારતો નહી ચોર. એ મારા ભાઈ ને અરે ઝઘડો ન કરતો ચોર. તારે હે હું હેલા પણ એ થઈ ગયો. વાત સાંભળો, વાત સાંભળો, એને સમજાવું, એને સમજાવું. એ ચોર સમજાવું, ઓલો મારો ભાઈબંધ સમજાઈ જાય. આપણે બે હે રો ને. એ ચોર ને, એ ચોર નીચે ઉતર. ના તો કેસ કે ને નીચે ઉતરે ચોર. અરે હું નથી કેતો ઉતર. જો આ જો ચોર આવા જો જો. હા હા પણ આપડે તમારી મસ્તી કરતા હતા. મારું નામ આરજે વિનોદ છે અને તમારી હડી કરતા હતા, મસ્તી કરતા હતા, પ્રેન્ક કરતા હતા. તમારું પ્રેન્ક પ્રેન્ક આમ આવ કઈ મસ્તી નો હોય હવે, કઈ એક લિમિટ હોય ગઈ. તો ચોર ચોર કરી ના મસ્તી કરી ભાઈ, મસ્તી, સોરી સોરી, મસ્તી કરતા નો જે હોય જે આમ નો હોય. આવ બે મને તેવું લાગે બે ગાંડા બેઠા જેમ થઈ ગયા. આમાં હું ખોટો બે આ કોણ છે? કામ મારી ગાડી માં બેઠા ઉતરો. હાલો ઉતરો ભગવાન. મસ્તી કરતા તમારી સામે જો કેમેરો છે. કેમેરાની સામે બોલી દો મામુ બનાવ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. મામુ બનાવે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, કોમેન્ટ કરો, શેર કરો, શેર કરો. આ છે ને પ્રેન્ક જસ્ટ ખાલી મજાક મસ્તી માટે બનાવ્યો હતો. પણ આપણે જે ચૂંટણી આવે છે ને એને મજાક મસ્તી તરીકે નહીં કે રજાના દિવસ તરીકે નહીં પણ સિરિયસલી લઈ અને મતદાન કરવા માટે જઈએ ને આપણી ફરજ નિભાવીએ. તમે મતદાન કરવા જાવ છો કે નથી જતા? છે ચૂંટણી કાર્ડ? હા બધી. કેટલી વખત મતદાન કર્યું અત્યારે? બે વાર કરીએ. બે વાર કરીએ. આ વખતે ત્રીજી વાર મતદાન કરવા જશે? ત્રીજી વખત જઈ. એક નાનકડી અમારા તરફથી ગિફ્ટ છે. કઈ વાંધો નહીં. તમારો વિડીયો યુટ્યુબ ઉપર કે ફેસબુક ઉપર મૂકે તો વાંધો નહીં ને? કઈ વાંધો નહીં. મેં કીધું. અને કાં આપણું કવર લઈ લીધું? એ અમારું કાં કવર લીધું? અમે કોણ છે ભાઈ? અરે બહુ ઉતાવળા તમે ઉભા તો રહ્યો. જતા પહેલા ડિસ્ક્રિપ્શન માંથી માય 11 સર્કલ એપ અચૂક ડાઉનલોડ કરો અને જીતો આઈફોન 15 ફક્ત રૂપિયા 1 માં. અને બાઝીગર કોન્ટેસ્ટ જોઈન કરતા જ મળશે 10 ટીમો પર 100% રિફંડ. તો ડિસ્ક્રિપ્શન માં આપેલ લિંક થી એપ ડાઉનલોડ કરી અને જીતો 1 કરોડ રૂપિયા અને SUV કાર્સ અને ડગલા બંધ ઇનામો. થેન્ક યુ.